ગાંધીના નિવેદનથી ગરમાયું છે રાજકારણ. ભાજપના શાબ્દિક હુમલાનો શક્તિસિંહ ગોહિલે આપ્યો છે જવાબ. ભાજપે બહેન દીકરીઓનું અપમાન કર્યું છે. શક્તિસિંહનું આ કહેવું, અહંકાર રાખીને ભાજપે ઉમેદવાર બદલ્યા નહીં, જે વાત ન થઈ હોય તેને વિકૃતિ રીતે રજૂ કરે છે ભાજપ. સમાજ ભોળો છે પરંતુ મૂર્ખ નથી. સદંતર જુઠ્ઠાણાઓ અને બેકફૂટ પર આવ્યા પછી, આ દેશની બહેનો દીકરીઓનું સદંતર અપમાન કર્યા પછી, ધમકાવી ડરાવી રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખ્યો, નહીંતર બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી? માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો, આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે. અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો, ધમકાવાના સમાજને. અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય. રાહુલ ગાંધીના રાજા રજવાડાના નિવેદન બાદ ભાજપ આક્રમક મૂડમાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપ્યું નિવેદન. રાહુલ ગાંધીની વાતથી કોંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ છે, હડપ કરવાનું કામ કોંગ્રેસનું છે. સી આર પાટીલનું આ કહેવું. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેના રાહુલ ગાંધી પર પ્રહાર. રાહુલ ગાંધીનું નિવેદન બાળક બુદ્ધિ ભર્યું છે. રાહુલ ગાંધીને આજે એનો નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથાવટી મેલી છે. આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે, રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિન અધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો, લઘુમતીને વેચી દેવાની વાત કરો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો, જે ઘૂસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો, એ તો સરાસર અન્યાય છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં. રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. રાહુલ ગાંધીનું આ નિવેદન એ બાળક બુદ્ધિ ભર્યું નિવેદન છે એવું સ્પષ્ટ કહી શકાય. કારણ કે દેશના આવડા મોટા નેતા, જેને કહેવાય કે 150 વર્ષ જૂની કોંગ્રેસના એક સમયે તેઓ પ્રમુખ રહી ચૂકેલા છે, અને એવા નેતા જ્યારે આવું નિવેદન આપે અને એમને ખ્યાલ હોવો જોઈએ કે એમના વડદાદા જવાહરલાલ નહેરુની હાજરીમાં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી દેશની અંદર 450 ઉપરાંત રાજા રજવાડાઓએ પોતાની જમીન, પોતાની મિલકત દેશ માટે ન્યોછાવર કરી દીધી હતી, આવા રાજાઓ માટે એ નિવેદન આપે છે કે જમીન હડપ કરી લેતા હતા. આ નિવેદન એ અપમાનજનક નિવેદન છે અને ભારતીય જનતા પાર્ટી આ નિવેદનને વખોડી કાઢે છે. આપ જુઓ રાહુલ ગાંધીનું આ જે નિવેદન છે હાલ તો ચર્ચાનો વિષય બન્યું છે. તો કૃપાલસિંહ ઝાલા, કરણી સેનાના અગ્રણી અમારી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. રાહુલ ગાંધીનું મંચ પરથી આપેલું જે નિવેદન છે કે રાજા મહારાજાઓ રાજ કરતા હતા ત્યારે તમને જે મરજી ફાવે તેમ કરતા હતા, તમને જે જોઈતું હોય તે લઈ લેતા હતા, આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કૃપાલસિંહજી? દીક્ષિતાબેન, એક હું સ્પષ્ટપણે આપને કરણી સેનાના માધ્યમથી જવાબ આપીશ કે જે પરિસ્થિતિ હાલ ગુજરાતની 26 બેઠકોની બની રહી છે અને જે પ્રકારનું ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે,
એમાં હું સ્પષ્ટ કહેવા માંગીશ કે એનકેન પ્રકારે અને વ્યવસ્થા ખોરવાય આ પ્રકારનું આપ જો આ વિડીયો ટ્વીટ કરીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવું સાબિત કરવા માંગે છે કે કાયદો ને વ્યવસ્થા ખોરવાય. આ ટ્વીટ હર્ષ સંઘવી સાહેબે કરેલું છે, એમના ટ્વિટર એકાઉન્ટમાં એમને ટ્વીટ કરેલો છે. એટલે ક્યાંક અંશે સ્પષ્ટપણે માનવું મારું એવું છે કે આ વિડીયોની પહેલા તો ક્ષત્રિય સમાજ ખરાઈ કરશે અને આમાં કેટલી શક્યતા છે, આમાં કઈ એડિટિંગ, કેમ કે અત્યારે આ આંદોલનને તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીનું આઈટી સેલ એટલું હદે અને આ વિડીયો જી પણ આ તો જાહેરમાં બોલ્યા છે. અને ચલો તમે કહો છો ખરાઈ કરશો, તમે ખરાઈ પણ કરી લો અને વિડીયો સાચો નીકળે તો તમે શું કરશો? હું આપને ઈ જ આપને હજી મારી વાતને પૂરી કરીને હું આપને જે કઈ સ્ટેટમેન્ટ આપવાનું છે 100% આપીશ. ભૂતકાળમાં પણ આપને ખ્યાલ છે કે 2019 ની અંદર પરેશ રાવલ રાજકોટની અંદર રાજા રજવાડાઓના વાંદરાઓને સીધા કર્યા આવો શબ્દ બોલેલા. કરણી સેનાએ એને રાજપૂતી અંદાજમાં 100% જવાબ આપેલો જ છે. પુરુષોત્તમભાઈ રૂપાલાએ જયારે નારી અસ્મિતાની વાત કરી આ પ્રશ્ન અમારી બહેનો દીકરીઓ ઉપર હતો. આ બંને મુદ્દા આપને હું હજી સ્પષ્ટપણે કહું. ત્રીજો મુદ્દો હજી હમણાંનો વિસાવદરના એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જે કઈ જિલ્લા પ્રમુખ છે પટેલ કરીને, એમને પણ આવો એક મુદ્દો. આમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ક્યાંય આવી અને ખુલ્લા મંચથી આ રીતનો વિરોધ નથી કરતા, પણ કોંગ્રેસના રાહુલ ગાંધીએ જે અત્યારે બિલકુલ પણ આપ તો કહી રહ્યા છો કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છો ને, આ તો જી જી કોંગ્રેસને સમર્થન છે આપ લોકોનું અને કોંગ્રેસને જો સમર્થન મળતું હોય ને આટલા જાહેર મંચ પરથી આ પ્રકારની વાત થતી હોય. હું આપના જી ન્યૂઝના માધ્યમથી અને ક્ષત્રિય સમાજને હું આપના માધ્યમથી મેસેજ આપવા માંગુ છું કે અહંકાર સામે અસ્મિતાની લડાઈ છે, અહંકાર સામે નારી અસ્મિતાની લડાઈ છે, કોઈ કોંગ્રેસ ભાજપની કે કોઈ પાર્ટીની લડાઈ નથી. અમે આ અહંકારીઓને પાળી દેવા માટે, આનું ઘમંડ ઉતારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે સક્ષમ ઉમેદવાર એને અમે વોટ આપવાની અપીલ કરીએ છીએ. જ્યારે બિલકુલ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રાહુલ ગાંધીનું જે નિવેદન છે જાહેર મંચ પરથી, આ નિવેદન તેમણે આપ્યું હતું કે એક સમયે રાજા મહારાજાઓ છે કે જેઓ રાજ કરતા હતા અને તેમને જે ઈચ્છા પડતી હતી તે પ્રમાણે તેઓ વર્તન કરતા હતા, તે પ્રકારનું આ નિવેદન રાહુલ ગાંધીનું.